પોરબંદર જિલ્લામાં 3 દિવસ સુધી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો, ત્યારબાદ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ છે તે વરસાદે વિરામ લીધો છે. પરંતુ જે રીતે હવામાન વિભાગ છે તે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અત્યારે હાલ આપણે પોરબંદરના જે દરિયાની વાત કરીએ તો પોરબંદરના દરિયો છે તેમાં હાલ જે કરંટ છે તે કરંટ ખૂબ જ જોવા મળી રહ્યો છે, અને જે પવન છે તે પવન પણ દરિયાકાંઠે જોવા મળી રહ્યો છે. દરિયામાં જે જે મોજા જે છે તે દરિયામાં ઉછળી રહ્યા છે, અને ખાસ કરીને જે દરિયો છે તેનો રંગ પણ બદલાયો જોવા મળી રહ્યો છે, અને ખાડો જે ડોર છે તે દરિયામાં જોવા મળી રહ્યો છે. અને કહી શકાય કે પવન અને મોજા જે છે તે દરિયામાં જોવા મળી રહ્યા છે, અને દરિયામાં ભારે કરંટ હાલ વધતા રહ્યો છે. કહી શકાય કે જે આગાહી જે હવામાન વિભાગની છે હાલ સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા છે જોવાઈ રહી છે, ત્યારે હાલ જે દરિયો છે તે દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. પ્રદેશ છેલ્લું ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર. સમાચારમાં આગળ વધ. જૂનાગઢની ઘેડ પંથકના ગામો જળબંબાકાર થયા છે. ફૂલરા, બગસરા, ઘેડ, ઓસા, બામણાસા ગામ બેટમાં ફેરવાયા છે. ઓજત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. છેલ્લા 48 કલાકથી ગામોમાં વીજળી પણ ગુલ છે. ભારે વરસાદના કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા છે, તો દર ચોમાસાની ઋતુમાં ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થઈ જાય છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં મેઘરાજા આશીર્વાદ નહીં પરંતુ આફત રૂપે વરસ્યા છે, ને હવે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચારેય કોર જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. સાથોસાથ આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ફૂલરામાંથી ઓસા ગામ તરફ જવાના દ્રશ્યો છે, કે જ્યાં જે માર્ગો છે તેની ઉપર પણ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યા છે. તો છેલ્લા 48 કલાકથી અહીંયા વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. અત્યારે PGVCL ના કોન્ટ્રાક્ટરની ટીમ તેમજ સાથોસાથ સ્થાનિકો દ્વારા અત્યારે હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત કરવાનું છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપના ગામમાં? પરિસ્થિતિ તો જો પડવા તમે આવ્યા હતા ધડુકભાઈ બેરા, તો એ તમને આજ પોઝિશન હતું ને, તો આજ પોઝિશન છે ને હજી કઈ આમાં શું સુધારો? અમારે રોડ રસ્તા અધેર સાહેબ ને નજીક ઊંજીન પડ્યું સાહેબ, તો જ આ ગામને સમજતા નીકળે. અત્યારે તો દિલેવરી ખાટલો હોય તો કોઈને માંદુ લઈ જવું હોય તો કોઈ પોઝિશન ક્યાંય જઈ નથી, શેર ક્યાંય જઈ ગયું તમને ખબર છે ને, આમાં જોવું ને તમે આટલા આવવું તો તમે ન આવી અંગો એકલા, પણ અમારે તો શું કરો કાયમી આની માસે આધાર. 48 કલાક તો લાઈટ નહોતી, હજી એ બે વાળા બધા ગામના લોકો વેર ગયા, કારણ કે અમારા ગામની અંદર વીજ પુરવઠો કાર્યરત થાય છેલ્લા 48 કલાકથી ઘેડ પંથકના ગામની અંદર આ જ પ્રકારના હાલ છે તે જોવા મળી રહ્યા છે. અહીંયા સાંસદ બદલાય છે પરંતુ ઘેડ પંથકના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી. અહીંના લોકોની કોઈ બહુ મોટી માંગ પણ નથી. અહીંના લોકો માત્ર એટલું જ કહે છે કે તેમના રોડ રસ્તાને પહોળા કરવામાં આવે, પુલિયાને ઊંચાઈ વધારવામાં આવે, અને સાથોસાથ ઓજત બને તેટલી ઊંડી કરવામાં આવે, સાથોસાથ પાળા છે તેમને પણ મજબૂત કરવામાં આવે કે જેથી કરીને તેમના જમીનનું ધોવાણ થતું અટકે. અંકિત પોપટ, News 18 ગુજરાતી, ઓસા ગામ. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં 48 કલાક સુધી વરસેલા વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ પંથક, કેશોદ પંથક તેમજ માણાવદર પંથકના જે ઘેડ વિસ્તારના જે ગામો આવેલા છે ત્યાં પરિસ્થિતિ જળબંબાકારની જોવા મળી હતી. જે ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને બોર્ડમાં પણ લખવામાં આવ્યું છે કે બગસરા ઘેડ વિસ્તાર તેમજ ફૂલરામા તરફ જવાનો જે રસ્તો છે તે હાલ અત્યારે બંધ થઈ ચૂક્યો છે. લાંગડ ગામ તરફ જવાનો રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે. તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ છે તે જોવા મળી રહ્યું છે. સ્થાનિક આગેવાન ભરતભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભરતભાઈ શું કહેશો, છેલ્લા 2 દિવસની અંદર કેટલો વરસાદ વરસ્યો અને કયા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 2 દિવસથી અમારે 15-16 જેવો વરસાદ થયો છે, અને પરિસ્થિતિમાં તો સંપૂર્ણ જળબંબાકાર જ છે, અને જે કઈ વાવેતર કર્યા તે સંપૂર્ણપણે ગરકાવ થઈ જશે પાણીમાં, અને નુકસાની થવાની ફૂલ સંભાવના વીતી વીતી રહી છે. અને હાલ તો અમારે જે કઈ ઓસાથી બાલાગામ જવાનો રસ્તો છે એ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે, ઓસાથી ફૂલરામાં લાંગડ જવાનો રસ્તો છે એ સંપૂર્ણ બ્લોક થઈ ગયા છે, અને ફક્ત ને ફક્ત જીસીબીના મારફતે જઈ શકાય છે. અને છેલ્લા 24 કલાક ઉપરથી તો જે અમારે વીજ છે એ ગુલ છે,
એમાં ભાઈ પીજીવીસીના કર્મચારીઓ છે અને ગામ લોકોની ટીમ છે એ સાથ સહકાર આપી રહ્યા છે ને ચાલુ છે કામ એ લોકોનું. હજી ક્યારે ચાલુ થશે એનું કોઈ સંભાવના છે નહીં. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો આજુબાજુના કેટલા એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા છે અને અંદાજિત કેટલા વીઘા ઉપજાઉ જમીન છે કે જેમાં હવે ફેર વાવણી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજુબાજુના અમારે 18 થી 19 જેવા ગામડા છે જેમાં ખાસ કરીને ફૂલરામાં છે, સરમાં છે, સામરડા છે, ઘોડાદર છે, બગસરા છે, આવા 18 એવા ગામડા છે જે ગેડ વિસ્તારની સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. આનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે જે ઓજત નદીમાં જે પાણી આવે છે એ પાણી છે એ ત્યાં નદી પોળી હોવાને અહીંયા નદી હાકડી હોવાને કારણે છે એ પાણી ફેલાઈ જાય છે અને વારંવાર નદીઓના પાળા તૂટી જાય છે. આના કારણે છે દર વર્ષે અમારે છે બાને આ પરિસ્થિતિ ભોગવવી પડે છે. ચોક્કસ તો સ્થાનિકોને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે કે નદીમાં પણ કયા પ્રકારનું વહેણ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. અહીંના લોકોની વર્ષોથી એક માંગ છે કે ઓજત નદીના પાળા મજબૂત કરવામાં આવે, સાથોસાથ ઓજત નદીને બને તેટલી ઊંડી કરવામાં આવે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓસાગામ. જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ 48 કલાક સુધી વરસેલા વરસાદના કારણે ક્યાં પ્રકારની તબાહી છે તે જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ગામના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે ખાખરી ધારની ખોડિયાર માતાજીનું મંદિર છે કે જે ફૂલરામા ખાતે આવેલું છે અને ત્યાં જોઈ શકાય છે કે કયા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત છે તે કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તમારા ગામના તેમજ આજુબાજુના ગામમાં જોવા મળી રહ્યું છે? અત્યારે આજુબાજુના ગામને અવર જવર કરવામાં બહુ જ મુશ્કેલી થાય છે. આગળ ફૂલરામાં, ભાતરોડ, બગસરા, ઘોડાદર, સૈરમાં, ઓસા, બાલાગામ બધે જળબંબાકાર છે. આ અત્યારે રસ્તો તમે જોઈ રહ્યા છો, આ અત્યારે ચાર ગામને જોડતો રસ્તો હે, ફૂરલામાં, પાદડી, ઓસા, લાંગડ, આ ચાર ગામનો રસ્તો અત્યારે જોડતો છે, પણ નીકળવું તો નીકળાય નહીં. અત્યારે ટ્રેક્ટરની મદદથી નીકળાય હે, બાકી નીકળી ના શકાય છે. ચોક્કસ તો ટ્રેક્ટર અને જેસીબીની મદદથી જ એક ગામથી બીજા ગામે જઈ શકાય છે. ઇમરજન્સી જો કોઈને થાય, ગઈકાલે પણ અમે જોયું હતું કે 108ને પણ પહોંચવામાં તકલીફ પડી રહી હતી. આજુબાજુના કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? 15-20 ગામમાં. અને ઇમરજન્સીની વાત કરીએ તો ટ્રેક્ટર અથવા જેસીબી સિવાય કઈ થાય ન એવું. અને હાલ અત્યારે કેટલા ગામ છે તે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે? 15-20 ગામ સંપર્ક બાર બાર છે. ચોક્કસ તો 15-20 ગામ છે તે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. આ કોઈ સમંદરના દ્રશ્યો નથી, પરંતુ આ ખેડૂતોની જે ઉપજાઉ જમીન છે, આ ખેડૂતોની ઉપજાઉ જમીનની અંદર આ પ્રકારે ઉઝત નદી અને ઉબેણ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને તેના જ કારણે અમે આપને આ જે દ્રશ્યો બતાવ્યા કે આઈશ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ મંદિર છે તે પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. અહીંના લોકોનું કહેવું છે કે આજુબાજુના 15-20 જેટલા ગામો છે તેમજ સાથોસાથ આ ચાર ગામને જોડતી આ સડક છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જો એક ગામથી બીજે ગામ લોકોએ જવું હોય તો તેના માટે લોકોએ જેસીબી અથવા તો ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવો પડે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓસા ગામ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ટીવી ડૂબી ગયું છે તો કોઈના સોફા પાણીમાં સાફ થઈ ગયા છે, કોઈના ઘરમાં ખાટલા ડૂબી જાય એટલા પાણી ઘૂસી ગયા છે, ત્યારે સ્થાનિકોએ ભીની આંખે સમગ્ર આપવીતી વર્ણવી. તો ધસમસતા પાણીના દ્રશ્યો પણ દ્વારકાના કલ્યાણપુરના છે. અહીં માત્ર ગણતરીની કલાકમાં કડાકા ભડાકા સાથે 7 ઇંચ વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થઈ ગયું. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી રોડ બની ગયા નદી, ભાટિયાથી ભોગાત રોડ તરફ ફરી વળ્યા પાણી, નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થતા નદીઓમાં નવા નીરની આવક થઈ. ધોરાજીમાં પસાર થતી સફુરા નદીનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. સફુરા નદી બે કાંઠે વહી રહી છે. પંચનાથ મંદિર તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. તો ધોરાજી પંથકમાં અંતરાધાર વરસાદમાં પાલિકાના પ્રીમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. આ બાજુ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો. ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા.
રોપવે સેવા પણ બંધ કરાઈ. ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે. તાલાલામાંથી પસાર થતી હિરણ નદી બે કાંઠે વહેવા લાગી. વર્ષા ઋતુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ હિરણ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ. તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં આભ ફાટ્યું. માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો. માણાવદર રિવરફ્રન્ટ નજીક વધી પાણીની સપાટી. જૂનાગઢના માણાવદરમાં ભારે મેઘખાંગા થયા. જૂનાગઢ સોમનાથ હાઈવે પર ભરાયા પાણી. વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેતરો બન્યા તળાવ. આ બાજુ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તો બન્યો નથી. પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થઈ ગયો. ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. આ બાજુ પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી તુતિયાણા રાણાવાવમાં પાણી ભરાયા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો રાજકોટમાં અજી ડેમમાં નવા નીરની આવક થતા જીવના જોખમે લોકો નાહવા પડ્યા. આ બાજુ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 5 દિવસથી વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. વરસાદથી ખેડૂતોમાં ખુશી. ખુશીના આ દ્રશ્યો છે મુંદ્રાના. મુંદ્રાના ગુંદાલાના તળાવ ભરાયું. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો. તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે વધાવાયું. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું. દ્વારકા પંથકમાં ફરી એકવાર આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકાના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા. ખેતરો તરબતર થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે જામ ખંભાળિયાના. અહીં વરસાદી જમાવટ કરતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ખંભાળિયા શહેરના નગરગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી જોવા મળ્યા. સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખંભાળિયા શહેરમાં તોફાની વરસાદથી રસ્તાઓ નદી બની ગયા. તો ખંભાળિયા માયોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતો રસ્તો પાણીમાં જળમગ્ન થઈ ગયો અને રસ્તામાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ગામની બજારમાં ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો દ્વારકાના લાંભા ગામના છે. અહીં માત્ર 2-3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. લાંભા ગામના બજારમાં જાણે કોઈ ધસમસતા પ્રવાહમાં નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. નદીનો પ્રવાહ એટલો છે કે તેની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું. બજારોમાં નદી ગાંડીતુર બની હોય તેમ પાણી વહેતા વેપારીઓ અને લોકો ડરી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો આક્રમક વરસાદના કારણે જામ ખંભાળિયાની તેલી નદીમાં આવ્યું ઘોડાપુર. 4 ઇંચ વરસાદ ખાબકતા તેલી નદીમાં પૂર આવ્યું. તો ખંભાળિયાથી અન્ય ગામોને જોડતા કોઝવેમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયામાં આવેલ કેનેડી પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવતા ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે કી નદીમાં પૂર આવ્યું હતું. તો દ્વારકા મંદિર પણ જળમગ્ન થઈ ગયું. ભારે વરસાદથી દ્વારકા મંદિરના પગથિયા પરથી પાણી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. લાખણીમાં 8 ઇંચ વરસાદ. પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવાઈ રહ્યું છે. લાખણીથી ઘોડા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિની વચ્ચે 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર છે. પાણીમાં રોડ ગરકાવ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. તો બનાસકાંઠાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો લાખણીના, કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગેડા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠાનું લાખણી હાલ પાણી પાણી થયું છે. લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો 8 ઇંચ વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે. રસ્તા પર પાણી ભરાયા છે. વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર લાખણી બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠાના લાખણીના, કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. 8 ઇંચ વરસાદ. તો લાખણી ગામથી કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિશોર, શું માહિતી છે? લાખણી પાણી પાણી થઈ ગયું. લુબના ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 8 ઇંચ જેટલો વરસાદ આ લાખણીમાં ખાબક્યો છે તેના લીધે સમગ્ર જે લાખણી છે તે પાણી પાણી થઈ ગયું છે. આપ સીધા જ દ્રશ્યો જે છે આપ લાખણીના જોઈ રહ્યા છો. આ લાખણીની જે દુકાનો છે તે દુકાનો, અડધી દુકાનો અત્યારે ડૂબેલી જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જુઓ તો અડધી જે દુકાનો છે તે પાણીમાં ડૂબી ગઈ છે. અહીંયા ફૂડ ઝોન છે, અહીંયા આગળ ઇલેક્ટ્રિકની દુકાનો છે, તે ઉપરાંત અહીંયા પીવીસી પાઇપની દુકાનો છે. પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે પાણી ભરાયું છે તેના લીધે આ દુકાનો જે છે ડૂબી જતા અત્યારે જે મુશ્કેલીનો સામનો છે તે વેપારી અત્યારે કરી રહ્યા છે. આપણે સીધા જ વેપારી જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. શું કહેશો?
શું કહેશો, આ પાણી ભરાયું છે, શું દર વખતે આવી જ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આને પોઝિશન હોય છે, એક જ વરસાદની અંદર જ શરૂઆત થઈ છે અને આટલો વરસાદ આવે તો આવનારા ચોમાસામાં શું વ્યવસ્થા છે? હજી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી, તંત્ર હજી સુધી કોઈ ફરકવામાં કોઈ મામલતદાર કીડીઓ ગમે તે હોય પહેલાં જ જાણવું, આ વરસાદ આવનારા ભવિષ્યમાં અમારું શું થશે એ માટે પાણી નિકાલની વ્યવસ્થા પણ આ લોકો કરી શકતા નથી. દર વર્ષે આને ચોમાસાની નવારી પોઝિશન થાય છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અત્યારે કાકા? અત્યારે તો ફૂલવાનું નુકસાન બહુ છે, હાલમાં વારંવાર ચોમાસાની અંદર પાણી ભરાય છે અને વેપારીઓના કરોડોના લાખોનું માલનું નુકસાન થાય છે. એના માટે સરકાર સાથે અમારી વિનંતી છે કે ગટરની વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરી આપો. દુકાનોમાં કેટલા પાણી અત્યારે ભરાય છે? અત્યારે ચાર દુકાનો આખો શોપિંગની અંદર પાણી ભરાયેલું છે, આખા શોપિંગની ચાર દુકાનો પાણી દુકાનો પણ પાણી ભરાયેલું છે. વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે પાંચ પાંચ ચાર ચાર ફૂટ જેટલા અત્યારે પાણી ભરાવાના લીધે મુશ્કેલીનો સામનો જે છે તે આ લાકડીના વેપારીઓ કરી રહ્યા છે. આપણે વાત કરવાની કોશિશ કરશું. શું કહેશો તમે, શું પહેલી વાર આટલો વરસાદ પડ્યો છે અહીંયા? સર, આ સમસ્યા દર ચોમાસાની છે. તંત્રને વિનંતી કે આ પાણી પહેલા ગઢાવે અને આવનારા સમયની અંદર આવી સમસ્યા ફરીથી ઉભી ના થાય, ગટરની વ્યવસ્થા કરાવે. હર વખતે વેપારીઓ હેરાન થાય છે, આમ જનતા હેરાન થાય છે. એટલે પાછી અપીલ છે તાલુકા પંચાયતને અહીંયા લાગણીની કે આ પાણી તરત ગઢાય અને સ્વાગત અમારો માંગ પૂરી કરે. બધા આપને દ્રશ્યો ફરી એકવાર બતાવીશ કે આપ